गुड मॉर्निंग स्टूडेंट्स, चलो विद्युत स्थितिमान में खूब आगे जाइए। शब्द एवो छे के समस्थितिमान पुरुष एटले शुं? तो पहला तो व्याख्या समझिए। नाम प्रमाणे सम, सम एटले समान। शुं समान होय? स्थितिमान। कोनी ऊपर? पुरुष ऊपर। हवे आपणे व्याख्या बनावा जोईए कि जे पुरुषना बधा ज बिंदुओ, परिवार जे पुरुषना बधा ज बिंदुओ स्थितिमान समान होय। ऊंधी व्याख्या बनाओ। जे पुरुषना बधा ज बिंदुओ स्थितिमान केवु होय, समान होय, तो ते पुरुष ने समस्थितिमान पुरुष कहे छे। फरी जे पुरुष परना बधा ज बिंदुए स्थितिमान केवु होय, समान, तेने समस्थितिमान पुरुष कहेवाय। सूत्र भणी गया, आउ कई पण के એટલે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર તૈયાર। V is equal to KQ by R। પરિવાર V is equal to KQ by R। બિંદુવત વીજભાર કે તો વિચારવા જાઓ, બિંદુવત વીજભાર એટલે કે ધન વીજભાર છે। યાદ કરો, ધન વીજભાર કે તો ધન વીજભાર માંથી ક્ષેત્ર રેખાઓ બધી બહારની તરફ આવતી હશે। હા કે ના? જો વીજભાર ઋણ હોય તો ક્ષેત્ર રેખાઓ ક્યાં આવે? અંદરની તરફ। ધારો કે આપણે અહીંયા એક પૃષ્ઠ વિચારી લઈએ, તો મુદ્દા સમજવા જાવ તો પહેલો મુદ્દો કે જો પૃષ્ઠ અને ક્ષેત્ર બંને પરસ્પર લંબ, એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય। પહેલું આપણા મગજમાં તૈયાર, આ બંને પરસ્પર લંબ એટલે આમનો ખૂણો 90 ડિગ્રી કહેવાય। બીજી વાત, કોઈ કે ના મારા આ નહીં, મારે અહીંયા દોરવું છે, કોઈ કે ના મારા અંદર દોરવું છે, તો એનો મતલબ એવો થયો કે આ સમસ્થિતિમાન પુરુષ ત્રિજ્યાવર્તી દિશામાં હોય। બિંદુવત છે એટલે સીધી વાત છે કે એમાંથી જેમ વમળ નીકળે, જે પાણીમાં પથ્થર રાખવાનું ડિઝાઇન દેખાય એ રીતે વિદ્યુત ક્ષેત્ર રચાય। પણ ખબર પડવી જોઈએ કે જુદી જુદી ત્રિજ્યા માટે સ્થિતિમાન કેવું હોય, જુદું જુદું। હા, તમે આ ત્રિજ્યા વિચારી તો આનું એક સ્થિતિમાન થાય, ધારો કે એને V1 કહી દો। આ ત્રિજ્યા વિચારી તો એનું સ્થિતિમાન V2। તમને એ શબ્દ મગજમાં રાખજો કે અહીંયા બધી જગ્યાએ સ્થિતિમાન સરખું, આ બધી જગ્યાએ સ્થિતિમાન કેટલું, V1 જ હોય। આ સપાટીની વાત કરો તો આ સપાટીમાં બધી જગ્યાએ સ્થિતિમાન કેવું હોય, V2 જ હોય। તો મારે બે વસ્તુ ક્લિયર કરવાની હતી કે હંમેશા એ લંબ રૂપે હોય, ધન હોય તો બહારની તરફ, ઋણ હોય તો અંદરની તરફ, એટલે કે ત્રિજ્યાવર્તી હોય। ત્રીજી વસ્તુ, ક્ષેત્ર એટલે કે ત્રિજ્યા બદલાય એમ સ્થિતિમાન પણ બદલાય। આપણા મગજમાં આટલું તૈયાર થઈ ગયું। તો કોઈ કે સર ડાયપોલ માટે કેવું થાય? ડાયપોલ એટલે યાદ કરો કે એક ઋણ વીજભાર ને એક ધન વીજભાર। તમે બધાના ક્ષેત્રો ઇમેજિન કરવા જાઓ તો આનું વિદ્યુત ક્ષેત્ર એની આસપાસ રચાતું હશે, એનું સમસ્થિતિમાન પૃષ્ઠ કંઈક આવું બને। એ જ રીતે માઇનસ નું બી સમસ્થિતિમાન પૃષ્ઠ બનવાનું, એ કંઈક આવું બનશે। તમે જો ધ્યાનથી જુઓ તો મેં આકૃતિમાં કંઈક બતાવ્યું છે કે ડાયપોલ છે એટલે આ ધન વીજભાર આ ઋણ વીજભાર બંને વચ્ચે આકર્ષી બળ લાગે, આકર્ષી બળ લાગશે એટલે એમની વચ્ચે ગીચતા વધે। ફરી આકર્ષી બળ એમની વચ્ચે ગીચતા વધે, ફરી આકર્ષી બળ વચ્ચે ગીચતા વધે, એટલે આ સંખ્યા રેખાઓ ફિટ ફિટ થઈ ગઈ। આ બી તમારા મગજમાં સેટ? તો કોઈ કે સર બંને ધન કે બંને ઋણ હોય, તો જેમ કે બંને ધન હોય સ્વીકારું તો બંને ઋણ વાળું બી તમને આવડી જશે, તો કઈક આકૃતિ આના જેવી જ આવશે। પણ આમાં શું સમજવાનું હું જોઉં, આમાં કઈક આવી આકૃતિ આવશે। જો તમે ધ્યાનથી જોશો તમને ખબર પડી જશે કે સર કહેવા શું માંગે છે।
सर धन धन એટલે સીધી વાત છે કે બંને વચ્ચે શું થશે અપાકર્ષણ અપાકર્ષણ એટલે આમ જશે એટલે જોઈ શકાય છે કે અહીંયા ગીચતા વધે જ્યારે અહીંયા ગીચતા ઓછી યાદ રાખો સમાન વીજભાર હોય તો મધ્યમાં ગીચતા ઓછી પણ ડાયપોલ શબ્દ આવે તો મધ્યમાં ગીચતા जो समान विद्युत क्षेत्र हो धारो के विद्युत क्षेत्र आ धन एक्स दिशा में जय रीते समान बधी क्षेत्र रेखाओ एक बीजा ने समान तो कोई वांधो नहीं तमे एने वाई जेड समतल विचारी लो आ रीते तमे एक करता वधारे वाई जेड समतल विचारी शको याद राखजो आने समस्थितिमान पृष्ठ कहेवाय આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય અને પહેલી વસ્તુ કે આ અને આ બંને પરસ્પર કેવા હોય લંબ લંબ એટલે 90 ડિગ્રી તો તમારી સામે એક સમક્ષ બધું સરસ રીતે રજૂ કર્યું છે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા કોની માટે કેવો પૃષ્ઠ અને કેવા એમસીક્યુ પૂછે એ મેં કીધું